ગેનીમેન ઠાકોરે કર્યા તીખા પ્રહાર. આ ચૂંટણી છે બહારથી આવેલા લોકોની ચુંગાલમાંથી મુક્ત થવા માટે. નામ લીધા વગર ગેનીબેન ઠાકોરનો પ્રહાર. બનાસકાંઠા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે અમીરગઢના ડુંગરપુરી મંદિરે દર્શન કરી સભાને સંબોધી ગેનીબેને નામ લીધા વિના શંકર ચૌધરી પર પ્રહાર કર્યા. ગેનીબેને કહ્યું, આ ચૂંટણી કોઈ ભાજપ કોંગ્રેસ વચ્ચે નથી, આ ચૂંટણી કોઈ સમાજ વચ્ચે નથી, પણ બહારથી આવેલ વ્યક્તિની ચુંગાલમાંથી મુક્ત થવા માટે છે આ ચૂંટણી. આ ચૂંટણી તમારા ખંધા ઉપર છે. આ ચૂંટણી ભાજપ કોંગ્રેસ વચ્ચેની નથી. આ ચૂંટણી કોઈ સમાજ વચ્ચેની નથી. આ ચૂંટણી માત્ર ને માત્ર બળદેવજીએ કીધું એમ એક વ્યક્તિ જે બહારથી આવીને બનાસકાંઠાને બાંધમાં લેવાનો પ્રયત્ન કરે છે અને કર્યો છે, એને આ બનાસકાંઠાને આઝાદ કરવા માટેની આ ચૂંટણી, આ લોકસભાની ચૂંટણી. કોઈ પણ સત્તાનું કેન્દ્ર એક ઠેકાણે હોય ત્યારે સ્વાભાવિક છે કે પ્રજાને એનો અન્યાય થાય. ડેરીનો નિર્ણય લેવાનો હોય તો એક ઠેકાણે, બેંકનો નિર્ણય લેવાનો હોય અને કઈ લોનની વાત હોય તો પણ એક ઠેકાણે, અને હવે સંસદે જો એક ઠેકાણે, અને એમાં પણ બહારથી આવેલા વ્યક્તિઓને પોતાના પણ ના હોય, એ માત્ર સત્તા ભોગવવા આવે, સત્તા ભોગવવા આવે એને કોઈ લોકો ઉપર કે આના ઉપર દિલથી લાગણી ના હોય, માત્ર ને માત્ર એ પોતાના લાગતા વળગતા હગાવાલામાં જે કઈ નાના મોટું એમને વ્યવસ્થાઓ કરવાની હોય કરે.